નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય ચેપ્ટર નંબર 9 એનું સ્વાધ્યાય આપણે જોઈએ. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન વર્ણના અધિધારણાઓના પર્યાયમાં સવર્ગ સંયોજનોમાં બંધન સમજાવો, એટલે કે સવર્ગ સંયોજન માટે વર્ણનો સિદ્ધાંત સમજાવો. એટલે આગળ બેઠો પ્રશ્ન છે એ જ આપણે લખવાનું છે કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા, પ્રાથમિક દ્વિતીય અને એના વિશેની માહિતી. એટલે થિયરી ટાઈપ છે એટલે ચર્ચા કરતા નથી. પણ ત્યારબાદ ફેરસ સલ્ફેટના દ્રાવણને એમોનિયમ સલ્ફેટના દ્રાવણ સાથે 1:1 પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન 9.2 ફેરસ સલ્ફેટ જે FeSO4 એના એકમોલ અને એની અંદર એમોનિયમ સલ્ફેટ NH4+SO4 બંને 1:1 પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે છે દ્રાવણમાં, ત્યારે Fe+2 આયનની પરખ કસોટી આપે છે. પરંતુ ફેરસ સલ્ફેટમાં કોપર સલ્ફેટના દ્રાવણને મિશ્ર કરવામાં આવે. ફેરસ સલ્ફેટમાં આપણે શું કીધું છે, કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાં એમોનિયા, કોપર સલ્ફેટ એમાં એમોનિયાનું જલીય દ્રાવણ એટલે એમોનિયા ઉમેરવામાં આવે તો Fe+2 પરખ કસોટી આપતું નથી. શા માટે સમજાવો. તો આ જલીય દ્રાવણમાં ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ બે ક્ષાર છે, બંને ક્ષારને ભેગા કરવામાં આવે તો આપણે દ્વિ ક્ષાર મળે. શું મળે છે? દ્વિ ક્ષાર. દ્વિ ક્ષાર. અને જ્યારે એમોનિયમ ને કોપર સલ્ફેટમાં ઉમેરવામાં આવે તો કોપર NH3+4SO4 એટલે કે સવર્ગ સંયોજન અથવા સંકીર્ણ ક્ષાર મળે છે. દ્વિક્ષારમાં આયનો મૂળભૂત આયન સ્વરૂપે મુક્ત સ્વરૂપે હોય, Fe+2 હોય, NH4+ હોય, SO4- એટલે Fe+2 એને નિર્ણાયક કસોટી આપશે. જ્યારે સંકીર્ણ ક્ષારમાં Fe+2 અને NH3 વચ્ચે કયો બંધ હોય? સવર્ગ સહસંયોજક બંધ હોય. એટલે Fe+2 આયન મુક્ત ન હોવાથી એની નિર્ણાયક કસોટી આપતો નથી. આ રીતે સમજાવવાની એક દ્વિક્ષાર છે અને એક સંકીર્ણ. દ્વિક્ષાર હોય એ મૂળભૂત કસોટી આપે, સંકીર્ણ ક્ષાર આપી શકે નહીં. પછી સ્વાધ્યાયનો 9.3 પ્રશ્ન છે, નીચેના દરેકના બે બે ઉદાહરણ આપી સમજાવો. સવર્ગ સ્પેસીસ એટલે શું? તો કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેના સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા ભાગને સવર્ગ સ્પેસીસ કહેવાય. એના ઉદાહરણ તરીકે આવા બે સંકીર્ણ ક્ષાર હોય એ આપી લેવા. પછી કીધું લિગેન્ડ, તટસ્થણુ અથવા ઋણાયન જે ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે અથવા ધાતુ આયનને ઇલેક્ટ્રિક દાન કરે એ લિગેન્ડ કહેવાય. એના 1-2 ઉદાહરણ સવર્ગાળ. તો સંકીર્ણમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને સવર્ગાળ કહેવામાં આવે છે. અને બે ઉદાહરણ દ્વારા એમાં ક્યાં કેટલો સવર્ગાળ છે એ આપી દેવા. સવર્ગ પોલિહેડ્રલ. તો સવર્ગ પોલિહેડ્રલ એટલે શું? તો કે સંકીર્ણ ક્ષાર હોય એ સંકીર્ણ ક્ષારમાં ધાતુ આયન અને સવર્ગ લિગેન્ડ વચ્ચેનો સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય ગુણધર્મ ધરાવે, જેના કારણે ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચના અથવા આકાર જોવા મળે, જેને સવર્ગ પોલિહેડ્રલ કહેવાય. ઉદાહરણ તરીકે સવર્ગાંત 2 હોય તો રેખીય, 3 હોય તો ત્રિકોણીય સમતલીય, ત્રિકોણ 4 હોય તો સમચતુષ્ફલકીય અથવા સમતલીય સમચોરસ, 6 હોય તો અષ્ટફલકીય. હોમોલેપ્ટિક હોય. હોમોલેપ્ટિક એટલે જે સંકેત ચારમાં એક જ પ્રકારના લિગેન્ડ હોય તેને હોમોલેપ્ટિક સંકેત કહેવામાં આવે એવું ઉદાહરણ પર. અને હિટ્રોલેપ્ટિક એટલે કે જે સંકીર્ણ ક્ષારમાં ધાતુ આયન સાથે જુદા જુદા પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો એ હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવામાં આવે છે. બરાબર. આ રીતે એ વ્યાખ્યા આપવાની છે અને બે ઉદાહરણ આપવાના. અને ત્રીજો પ્રશ્ન પૂછો પૂરો. ચોથો, એક દંતીય દ્વિદંતીય ઇમ્બિડન્ટ લિગેન્ડનો અર્થ શું થાય? બબ્બે ઉદાહરણ આપો. તો જે લિગેન્ડ ધાતુ આયનને એક જ યુગમાં દાન કરે એક દંતીય ઉદાહરણ તરીકે OH-Cl-H2. દ્વિદંતીય જે લિગેન્ડ ધાતુ હોય બે ઇલેક્ટ્રોનમાં દાન કરે એને દ્વિદંતીય કહેવાય. એના ઉદાહરણ આપવા ઇમ્બિડન્ટ એટલે કે જે લિગેન્ડમાં બે પરમાણુ સવર્ગ સહનિર્દેશક તરીકે વર્તા હોય તો એને ઇમ્બિડન્ટ લિગેન્ડ કહેવાય. એના ઉદાહરણમાં NO2- છે, CN- છે, SCN-. નાઇટ્રોજનની દાન કરે ઓક્સિજન, કાર્બન અથવા નાઇટ્રોજન, સલ્ફર અથવા નાઇટ્રોજન એ ઉદાહરણ આપવાના. ત્યારબાદ નીચેના સવર્ગ સ્પીસીસમાં ધાતુ આયનનો સવર્ગાંક જણાવો. 9.5 ઈડીએફ આઈપીપીમાં તમે પ્રેક્ટિસ કરેલી હશે એટલે
સવર્ગાંક જણાવો ધાતુ આયનનો ઓક્સિડેશન આંક ઓક્સિડેશન આંક એટલે પ્રાથમિક સંયોજક કહેવાય ઓક્સિડેશન આંક એટલે શું પ્રાથમિક તેમાં સંકેત આપણે આપેલા છે પેલું CO H2O CN EN2 અને પ્લસ 2 બીજું CO Br2 EN2 પ્લસ PT CL4 માઇનસ 2 ચોથું K3 તેથી CN6 પછી છે CR NH3 CL3 તો આમાં ઓક્સિડેશન આંક ગણવાનો છે તો આમાં કુલ ઓક્સિડેશન આંક પ્લસ 2 થાય ડિસ્વાર્જ જેટલો એટલે તટસ્થ લિગેન્ડ તો 0 આનો માઇનસ 1 આ તટસ્થ 0 તો આનો કેટલો હોય તો ઓલ ઓવર પ્લસ 2 થાય તો કે પ્લસ 3 આવશે એટલે પહેલામાં ધાતુ આયનનો ઓક્સિડેશન આંક અથવા પ્રાથમિક સંયોજકતા પ્લસ 3 આમાં પ્લસ 1 થાવો જોઈએ પ્લસ 1 તો આ તટસ્થ 0 બ્રોમિન માઇનસ 1 પણ 2 છે એટલે માઇનસ 2 તો આનો કેટલો હશે તો કે પ્લસ 3 હોય તો આ બેનો સરવાળો પ્લસ 1 આમાં માઇનસ 2 થાય છે તો માઇનસ 2 થાય ક્લોરીનનો માઇનસ 1 માઇનસ 4 તો આનો પ્લસ 2 હોય તો બેનો સરવાળો માઇનસ 2 એટલે આની ઓક્સિડેશન આંક પ્લસ 2 આમાં 0 છે કુલ પોટેશિયમનો 1 હોય તો 3 છે એટલે પ્લસ 3 આનો માઇનસ 1 માઇનસ 4 તો આ પ્લસ 3 લ્યો તો 0 થાય એટલે પ્રાથમિક સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક પ્લસ 3 આની અંદર કુલ 0 એમાં તટસ્થ લિગેન્ડ 0 આમાં માઇનસ 1 તો માઇનસ 3 આનો કેટલો આવવો જોઈએ પ્લસ 3 આવવો જોઈએ આ રીતે ઓક્સિડેશન આંક ગણવાના છે ત્યાર પછી આયુપીએસી નિયમનો ઉપયોગ કરી નીચેના સૂત્ર લખો એટલે આયુપીએસી નામ આવ્યા છે 9.6 માં તો આપણે સૂત્ર લખવાનું છે તેમાં પહેલું નામ છે વેક્ષુકમાં જોતા જાજો હું સીધું સૂત્ર લખું છું ટેટ્રા હાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2 ઝિંકેટ 2 એટલે ઝિંક હોય હાઇડ્રોક્સાઇડો એટલે કોઈ છે ટેટ્રા એટલે 4 અને આનો ઓક્સિડેશન આંક 2 આપ્યો છે તો આનો માઇનસ 1 હોય તો માઇનસ 4 તો ઉપર બીજવાર માઇનસ 2R આવું એનું સૂત્ર બનશે પછી બીજું પોટેશિયમ ટેટ્રા ક્લોરાઇડો પેલેડેટ પેલેડેટ એટલે પેલેડિયમ ધાતુ થાય પીડી થાય બરાબર અને પોટેશિયમ ટેટ્રા ક્લોરાઇડો ક્લોરાઇડો એટલે Cl થાય ટેટ્રા એટલે 4 અને પોટેશિયમ એટલે આગળ ધન આયન પોટેશિયમ અને પેલેડિયમનો ઓક્સિડેશન આંક 2 આપ્યો છે તો આનો 2 આપ્યો આનો માઇનસ 1 માઇનસ 4 તો આનો કેટલો હોય તો કે પ્લસ 2 થવો જોઈએ એટલે K2PbCl4 આવું સૂત્ર થશે ત્રીજું આપણે આપેલું છે ડાયએમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ તો પ્લેટિનમ એટલે 50 ડાયએમાઇન એટલે NH3 ટ્વાઇસ અને ડાયક્લોરાઇડો એટલે Cl2 અને આનો ઓક્સિડેશન આંક 2 છે તો આનો 0 અને આનો માઇનસ 2 એટલે ઓલ ઓવર 0 થઈ જાય એટલે બહાર કોઈ ધન કે ઋણ આયન પણ થઈ અને વીજભાર પણ આવશે નહીં પછી પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો નિકલેટ નિકલેટ એટલે નિકલ ધાતુ ટેટ્રાસાયનાઇડો એટલે CN આવે ટેટ્રા એટલે 4 અને પોટેશિયમ આનો પ્લસ 2 છે આનો માઇનસ 4 થાય તો આનો પ્લસ 2 થવો જોઈએ એટલે K2NiCN4 આવું આપણે સૂત્ર મળે પછી પાંચમું છે પેન્ટાએમાઇન નાઇટ્રાઇટો ઓ કોબાલ્ટ પાંચમું કોબાલ્ટ એટલે CO પેન્ટાએમાઇન એટલે NH3 નાઇટ્રાઇટો ઓ એટલે ONO થાય નાઇટ્રાઇટો શું કીધું છે ઓ એટલે સવક સ્તર નિર્દેશક પરમાણુ કોણ હોય NO2 ની અંદર ઓક્સિજન એટલે ONO આપણે લખવાનું અને કોબાલ્ટ ઓક્સિડેશન આંક 2 કીધો છે તો આનો 2 હોય આનો 0 આવે અને આનો માઇનસ 1 આવે તો ઓલ ઓવર સરવાળો કરો તો 2 અને માઇનસ 1 એટલે પ્લસ 1 અને ઉપર વીજભાર પ્લસ 1 આવે આ એક સંયોગ જોવા મળશે હેક્સાએમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ એટલે કોબાલ્ટ એટલે CO હેક્સાએમાઇન એટલે NH3 હેક્સા એટલે 6 અને સલ્ફેટ એટલે SO4 ઋણ આયન છે 12 આનો ઓક્સિડેશન આંક આપણે પ્લસ 3 કીધો છે કેટલો કીધો છે કોબાલ્ટ 3 સલ્ફર એટલે પ્લસ 3 છે આનો 0 થાય તો આનો માઇનસ 2 છે તો હવે જુઓ આ સંખ્યા ઉપર વીજભાર પ્લસ 3 થાય અને આના ઉપર માઇનસ 2 તો 2 નો વીજભાર 0 કરવો હોય
આ વીજભાર છે એટલે આપણે સંકીર્ણ આયનને ગુણો સંકીર્ણ આયનનો વીજભાર છે એટલે સલ્ફેટ ને એટલે CONH3 6 2 SO4 3 આવું સૂત્ર બને પોટેશિયમ ટ્રાઇઓક્સિલેટ ક્રોમેટ ક્રોમેટ એટલે Cr ઓક્સિલેટ એટલે OH અને ટ્રાઇ એટલે 3 અને એમ પોટેશિયમ અને આ ઓક્સિડેશન આ 3 છે આનો -2 ઓક્સિલેટ રૂમ દ્વિગંધી લિગેન્ડ અને વીજભાર -2 એટલે -6 થાય આનો પ્લસ 3 થાવો જોઈએ કે 3Cr4H3 આવું સૂત્ર બનશે પછી આઠમું છે હેક્સાઇમાઇન પ્લેટિનમ પ્લેટિનમ એટલે 50 હેક્સા એટલે 6 અને ઇમાઇન એટલે NH3 6 અને પ્લેટિનમ નો ઓક્સિડેશન આંક આપને 4 કીધો છે તો આનો પ્લસ 4 છે અને તટસ્થ લિગન 0 તો ઓલોવર વિઝિબલ 4 આવવો જોઈએ કોઈ ઋણ આયન છે એની સાથે કે નવમું ટેટ્રાબ્રોમાઇડો ક્યુપ્રેટ ક્યુપ્રેટ એટલે કોપર બ્રોમાઇડો એટલે Br ટેટ્રા એટલે 4 અને 2 આનો ઓક્સિડેશન એન્ડ 2 કીધું છે આનો -4 તો ઓલ ઓવર વિઝબાર -2 આવશે બરાબર પછી પેન્ટાએમાઇન નાઇટ્રેટો ઇન કોબાલ્ટ 3 કોબાલ્ટ એટલે CO પેન્ટાએમાઇન NH3 નાઇટ્રાઇટો N એટલે NO2 આવશે આ નાઇટ્રેટો ઓ અથવા ઓએમ બરાબર અને ઓક્સિડેશન આંક આનો 3 કીધો છે આનો 0 ના -1 તો ઉપર પ્લસ 2 નીચે બાદ આવશે તો આ રીતે આ આપણે આયુપીએસી નામ હતા એના ઉપરથી બંધારણ આપણે લઈતા હવે બંધારણ આપ્યા છે એના ઉપરથી આપણે આયુપીએસી નામ લખવાનું છે 9.6 પીડીએફ તમને મોકલાવી દીધી એની જે પ્રેક્ટિસ કરેલી હશે એને આ બધા પ્રશ્ન આયુપીએસી નામ ઉપરથી બંધારણ બંધારણ ઉપરથી આયુપીએસી નામ આવડી જશે નો પણ સાત આઈપીએસી નામ આપવાના છે તો પહેલું સંયોજન છે CO NH3 6 CL3 તો શું નામ થશે પેલા લીગે 6 છે એટલે હેક્ઝા એમાઇન તટસ્થ ધન આયન છે સંકીર્ણ એટલે ધાતુનું મૂળ નામ શું આવે કોબાલ્ટ ઓક્સિડેશન આંક ઘણો જોઈએ 3 થશે અને ઋણ આયન ક્લોરીન એટલે શું લખવાનું ક્લોરાઇડ ઓકે આ રીતે આ પેલાનું આયુપીએસી નામ પછી બીજું છે પીટી NH3 twice Cl CH3 NH2 અને કાઉન્સ આવશે અને પછી બાર ક્લોરીન છે તો આમાં એમાઇન છે ક્લોરાઇડો છે મિથેન એમાઇન તો પેલા અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એમાઇન બે વખત છે એટલે ડાઇ એમાઇન પછી ક્લોરાઇડો પછી CH3NH2 એટલે મિથેન એમાઇન અને ધન આયન છે એટલે ધાતુનું મૂળ નામ પ્લેટિનમ ઓક્સિડેશન આ 900 થશે 12 ઋણ આયન ક્લોરાઇડ ઓક્સિડેશન આ -1 અને -1 0 0 એટલે -2 એટલે આનું પ્લસ 2 પ્રાથમિક સંયોજકતા લખવાની છે ત્રીજું છે Pi H2O 6 + 3 તો આમાં એક જ લિગેન છે પાણી એટલે 6 વખત છે એટલે હેક્ઝા પાણીને આપણે શું કહીએ છીએ એકવા હેક્ઝા એકવા ધન આયન છે એટલે મૂળ નામ ટિટેનિયમ અને ઓક્સિડેશન આંક 3 અને ઋણ આયન છે ધન આયન છે ધન અથવા ઋણ આયન પાછળ આયન શબ્દ લખી શકાય લખો તો ચાલશે ન લખો તો ચાલશે પછી છે ચોથું CO NH3 4 CL NO2 અને 12 ઋણ આયન તરીકે ક્લોરીન તો આમાં પેલા એમાઇન 4 વખત એટલે ટેટ્રા એમાઇન પછી ક્લોરાઇડ અને NO2 છે એટલે નાઇટ્રો લખી શકો અથવા નાઇટ્રાઇડ
તો લખો તો નાઇટ્રાઇટ ઓક્ટેન લખો શું કામ નાઇટ્રોજન સબોક્સ નું નિર્દેશક તરીકે છે અને ધાતુ નું ઓક્સિડેશન આંક બનશો ધાતુ નું મૂળ નામ જ આવશે ધન આયન છે એટલે સંકીર્ણ કોપર અને 3 અને 12 ઋણ આયન તરીકે જોડાય -1 -1 -1 અને 0 એટલે -3 એટલે આનું પ્લસ કરો પછી આવે છે 5 નું Mn H2O 6 plus 2 તો શું આવશે હેક્ઝા એક્વા મેંગેનીઝ ઓક્સિડેશન આ 2 અને આયન લખો તો ચાલશે ન લખો તો ચાલશે ત્યાર પછી છઠ્ઠું પણ સિમ્પલ છે NiCl 4 minus 2 તો લિગેન્ડ થઈ કે ક્લોરીન તો ક્લોરાઇડો પણ ચાર વખત એટલે ટેટ્રા ક્લોરાઇડો અને સંકીર્ણ ઋણ આયન છે એટલે મૂળ ના 3 ઇલેક્ટ્રોન નિકલેટ બરાબર એક વાર ઋણ આવશે ઓક્સિડેશન આંક 200 તો 2 આવશે પાછળ આયન શબ્દ લખશો ચાલશે નહીં લખો તો પણ ચાલશે ત્યારબાદ Ni NH3 6 અને Cl 2 પાણી અંદર લિગેન્ડ Mi 6 વખત એટલે એક્ઝેક્ટ Mi બરાબર અને મૂળ નામ જ આવશે નિકલ કારણ કે ધન આયન છે ઓક્સિડેશન આંક ગણશો તો 2 આવશે અને ઋણ આયન ક્લોરાઇડ આઠમું બંધારણ CO En 3 plus 3 આમાં લિગેન્ડ En પણ બહુગંધી લિગેન્ડ છે અને એના મૂળ નામમાં ડાઇ ટ્રાય આવે એટલે આપણે એની સંખ્યા દર્શાવવા શું કરવાનું 3 હોય તો 3 શબ્દ લખવાનો અને કૌંસમાં નામ લખવાનું ઇથેન 1 2 ડાઇ Mi કૌંસ પૂરો અને ધન આયન છે સંકીર્ણ એટલે મૂળ નામ કોબાલ્ટ ઓક્સિડેશન આંક ગણતરી કરો 3 પાછળ આયન શબ્દ લખશો ચાલશે ન લખો તો ચાલશે ત્યારબાદ 9મું NiCO4 તો CO એટલે કાર્બોનિલ ચાર વખત એટલે ટેટ્રા કાર્બોનિલ અને નિકલ મૂળ નામ આવશે તટસ્થ છે એટલે નિકલ અને ઓક્સિડેશન આંક 0 થાય કારણ કે આનો 0 તો આનો 0 થશે તો આ રીતે આ આપણે આઈયુપીએસસી નામ લેખા બંધારણ સૂત્રો પછી દરેક એક ઉદાહરણ આપી સવર્ગ સંયોજનમાં શક્ય સંઘટકતાને જુદા જુદા પ્રકારની યાદી બનાવી એટલે આની અંદર તમારે સંઘટકતા બધી લખવાની કીધી બધાની એક એક સંઘટકતા છે એ ભૌમિતિક સંઘટકતા સવર્ગન 4 માં તો એને એક એક ઉદાહરણ આપવાનું સીસ ટ્રાન્સ સવર્ગન 6 માં સીસ ટ્રાન્સ અને તેસિલ નહીં રહે પ્રકાશી મૂલ્ય આપવાનું બંધારણની અંદર બંધનીય કોઓર્ડિનેશન પછી આયનીકરણની જલ્યો જળ એના એક એક ઉદાહરણ આપી પ્રશ્ન ટૂંકમાં લખી નાખો પછી 9.9 નીચે સવર્ગ સ્પીસીઝના ભૌમિતિક સંઘટક શક્ય છે અને હોય તો એના સંઘટક આપણે આપવાના છે એટલે હવે 9.8 બે તો પ્રશ્ન છે 9.9 માં જોઈએ કૌંસ સૂત્ર આપ્યું હોય તેનો ભૌમિતિક સંઘટક તો છે કે નહીં કેમ નક્કી કરવા આ પ્રકારના એમસીક્યુ માં પ્રશ્નો પૂછાઈ શકે તો કઈ રીતે જવાબ આપવો એ જોઈએ આપણે ભૌમિતિ સંઘટકતા તેનું બંધારણ આપ્યું છે એમાં આપણે જોઈએ Cr C2O4 3 માઇનસ 3 તો ભૌમિતિક સંઘટકતામાં આ સવર્ગાંક 6 થાય જોઈએ તો સવર્ગાંક 6 માં આપણે કીધું હતું એમ A2B4 અથવા એમ શું હોય A3B3 અથવા એમ બહુદંતી લિગેન્ડ 2 હોય અને એકદંતીય પણ 2 હોય તો જોવા મળે તો આમાં બહુદંતીય છે અને બધાય બહુદંતીય છે એટલે આમાં ભૌમિતિક સંઘટકતા આવે નહીં એ ધ્યાન રાખો ત્યારબાદ કીધું છે CO NH3 અને Cl3 તો આ જો એમ A3B3 પ્રકારનું થાય તો એમ A3B3 થાય તો ફેસિયલ અને મેરીગોનિયલ સંઘટકતા જોવા મળે તો આના ફેસિયલ અને મેરીગોનિયલ કઈ રીતે આપવાના સવર્ગાંક 6 ગ્લાસ કપલ ફેસિયલમાં બધાય સમાન લિગેન્ડ બાજુબાજુમાં ગોઠવી દેવાના તો આ ફેસિયલ થઈ ફેસિયલ અને મેરીગોનિયલની અંદર શું કરવાનું છે તો કે વિકર્ણ સંબંધે ગોઠવવાના થાય તો એક એમ 3 અહીંયા ગોઠવો તો બીજો
અહીં ત્રીજો એક સ્ત્રી ગમે ત્યાં મૂકવાની છૂટ તો બાકી વધે અહીંયા સીએલ તો મેરી લિયોનલ મેરી લિયોનલ આ રીતે આમાં જોવા મળશે તો બેની અંદર એ પછી કીધું છે 9.10 માં પ્રકાશીય સંગઠકોના બંધારણ જો 9.10 પ્રકાશીય સંગઠકો ના બંધારણ જો એવું કીધું એટલે એની અંદર પ્રકાશીય સંગઠકો જોવા મળે છે તો એની અંદર પહેલું છે CR C2 O4 3 માઈનસ 3 તો પ્રકાશીય સંગઠકો એટલે વસ્તુ પ્રતિબિંબ દર્શાવતા તો એને કેમ દોરવાના સવર્ગાંક 6 માં જોવા મળે અને સવર્ગાંક 6 વાર C2O4 એટલે ઓક્સિજન ટોલિગેન કહેવાય તો એને આ રીતે એક આપી દેવાનો પછી બીજો ઓક્સિજન ટોલિગેન અને ત્રીજો ઓક્સિજન આ એક B સંગઠક હોય તો બીજો એનો L વસ્તુ પ્રતિબિંબ દર્શાવતો આપણે આપવાનો છે તો એમાં શું કરશું તો કે અહીંયા આ ઓક્સિલેટ આ વસ્તુ બનતી આ ઓક્સિલેટ અને આ ઓક્સિલેટ એનો વિચબાર હોય એ આ રીતે કૌંસ કરી અને વિચબાર આપી દેવાનો તો એક ડી હોય ને એ બે પ્રકાશીય સંગઠકો આપણે મળી ગયા પછી બીજું કીધું છે પીટી Cl2 Pn twice plus 1 તો આમાં ભૌમિતિક સંગઠકો બે થાય સીસ અને ટ્રાન્સ એમાં સીસ હોય એ પ્રકાશીય સંગઠકતા દર્શાવે ટ્રાન્સ નો દર્શાવે તો આનું સીસ સંગઠક લખવાનું તો સીસ સંગઠક આનું કેવી રીતે લખશું બે ક્લોરિન અહીં આવશે આ ઈએન અને આ ઈ આ સીસ નો ડી થઈ ગયું વિજબાર હોય તો ઉપર પ્લસ વન તો આનું ટ્રાન્સ કઈ રીતે આપશું તો કે આ બંને જગ્યાએ સીએલ એટલે વસ્તુ પ્રતિબિંબ થઈ જશે કાર્ડી હોય તો એલ કેલ હોય તો ડી બરાબર જો ડી ઇક્વલ યાદ રાખવાની જરૂર નથી ત્રીજું કીધું છે CO NH3 ટ્વાઇસ Cl2 અને E પ્લસ 1 તો આમાં કઈ રીતે આપશો આમાં તમે આ રીતે આપી શકો CLCL બરાબર NH3 NH3 અને IE બરાબર પ્લસ 1 આનો વસ્તુ પ્રતિબિંબ બતાવો CO તો અહીં શું આવશે CLCL અને NH3 બે રાખી શકો એમાં કોઈ ફેર પડશે નહીં અને NH3 તાકે વસ્તુ પ્રતિબિંબ થઈ જાય એટલે બે એકબીજાના પ્રકાશ ગ્રસિત છે અને આ આના ઉપર અધ્યારોપણ પણ થતો નથી તો આ રીતે ત્રણેયના આપણે પ્રકાશ હવે 9.11 માં એવું કીધું છે નીચેના બધા જ સંગઠકો ભૌમિતિક અને પ્રકાશીય હોય એ બધાય દોરવાના છે ભૌમિતિક અને પ્રકાશીય બધા તો એની ચર્ચા કરીએ ભૌમિતિક અને પ્રકાશીય સંગઠકો લેવાના છે ભૌમિતિક અને પ્રકાશીય ચાલો પહેલું બંધારણ છે CO Cl2 En2 plus 1 તો આના MaA2 અને AA2 છે એટલે આને ભૌમિતિક સંગઠક સીસ પ્લાન જોવા મળશે હું પહેલા આનો છે ને ટ્રાન્સ દોરો તો ટ્રાન્સ માં બે સીએલ અહીં આવશે અને ઇલિયન આ રીતે આવશે બીજી વાર પ્લસ વન આ ટ્રાન્સ ટ્રાન્સ માં પ્રકાશ સંગઠકતા જોવા મળશે ને કારણ કે વસ્તુ પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપણ થઈ ગયું તો આનો સીસ સંગઠક સીસ માં આ બે ક્લોરિન ઈએન પ્લસ વન સીસ તો આ સીસ નો પ્રકાશ ક્રિયાશીલ આ ડી હોય તો બીજો એનો પ્રકાશ ક્રિયાશીલ સંગઠક શું થશે અહીંયા બે સીએલ નીટમાં પૂછાઈ ગયેલ છે કે આપેલ સંયોજનમાં કુલ કેટલા સંગઠક જોવા મળે તો ત્રણ જોવા મળે
બરાબર બે ભૌમિતિક શીશ અને ટ્રાંસ અને શીશના બે પ્રકાશ કહેવાય ઓલ ઓર જોવા જે તો ત્રણ સંઘટકો થાય આડી હોય તો આડી જ થઈ બરાબર તો આ ભૌમિતિ આ ભૌમિતિક છે પણ એના પાછળ બે પ્રકાશ છે કુલ ત્રણ સંઘટકો કહેવાય પછી CONH3Cl NHEL2 બીજો CO NH3CLEN plus 2 તો આની અંદર એ ભૌમિતિક સંઘટકો જોવા મળશે CO તો ભૌમિતિકમાં ટ્રાન્સમાં આ બે જુદા જુદા લિગેન્ડ છે ને સામ સામે જાવ ટ્રાન્સ આ ટ્રાન્સ નો શીશ સંઘટક લખો તો NH3 અને CL ને અહીં શું આવશે EL બરાબર આ શીશ આ શીશ નો EL હોય તો આનું D લખતા આવશે તો D માં શું કરવાનું અહીંયા NH3 અહીંયા CL આ EL અને EL इस बार ऊपर प्लस टू ने प्लस टू आप भी देवा लो प्लस टू तो आधी तो हमारे अन्य जिन तन संगठन को दिया पच्ची आ रहे चे CO NH3 2 CL 2 अने EN CO NH3 2 CL 2 અને EN અને પ્લસ 1 અમાય પેલા ટ્રાન્સ લખો તો ટ્રાન્સ માં શું થશે CL CN NH3 NH3 અને આ EN અથવા અહીંયા બે NH3 રાખી શકો બરાબર આ ટ્રાન્સ થઈ હવે આનો શીશ લખો અને શીશ કે તે લખશો વિસ્તાર પ્લસ વન અને શીશ લખશો તો CO શીશમાં અહીંયા EN રાખી દીધું બરાબર તો અહીંયા CL CL NH3 NH3 અથવા અહીંયા EN રાખો તો અહીં CL અને બી NH3 એમાં ચાલશે તો આ શીશ થઈ આ શું હતો પાસ હવે આનો વસ્તુ પ્રતિબિંબ દર્શાવવું જોવો જોઈએ અત્યારે પણ ન કરો તો એ પ્રકાશ ક્યાં છે કહેવાય કે એનો વસ્તુ પ્રતિબિંબ કીએ અહીંયા CL CL પાયરા પર અધ્યારોપણ થશે નહીં એટલે આ પ્રકાશ કે શીલ સંગઠક થાય આ ડી હોય તો આ એ તો આ ત્રણ સંયોજન હતા એના ભૌમિતિક અને પ્રકાશીય સંગઠકો આપણે જોઈએ ત્યારબાદ 9.12 9.12 આ પણ નિકમાં એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ ગયો છે કે પીટી NH3 BR CN અને PY એટલે પીરીડી આપેલ સંકીર્ણના ભૌમિતિક સંઘટકો દોરો અને આમાંના કેટલા પ્રકાશકીયશીલ ભૌમિતિક સંઘટકો છે એ કહેવાનું તો બધા એકદરથી લિગેન્ડ છે એટલે પ્રકાશકીયશીલ એ કહેવાનું આવે પણ ભૌમિતિક સંઘટકોની સંખ્યા કેટલી થાય તો ત્યાં એ બી સી ડી પ્રકારનું સંકીર્ણ છે તો ચાર અલગ અલગ લિગેન્ડ હોય ત્યારે આપણે કીધું હતું કે ત્રણ પ્રકારના સંઘટકો જોવા મળશે ઇનેસ્ત્રીના સ્થાનની સાપેક્ષે બાકીના ત્રણ લિગેન્ડનું સ્થાન વારાફરતી બદલાતું જવાનું એટલે એક થયો પછી બીજામાં પી વાયા બીઆર આયા સીએલ આયા એટલે બીજો સંઘટક આપણે NH3 અને PY BR અને CL ત્રીજો સંઘટક NH3 બરાબર CL આવશે પી વાય અહીંયા આવશે અને ગુરુજીને કઈ ત્રણ સંઘટકો જોવા મળે એમ સૂચિમાં બે વાર નીટમાં પૂછાયું છે આ ધ્યાન રાખ ત્યારબાદ 9.13 નો પ્રશ્ન વાંચો
9.13 ની અંદર એવું કીધું છે જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ છે બરાબર હવે એમાં જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે લીલા ઉચ્છક મળે છે એવું કીધું છે અને જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ મળે તો આ પ્રાયોગિક પરિણામો આપણે શું કીધા છે સમજાવવાના છે કે પહેલા પોટેશિયમ ક્લોરાઇડ સાથે કેવા ઉચ્છક કીધા છે લીલા ઉચ્છક કે લીલા ઉચ્છક શું કામ જોવા મળે છે અને પછી એવું કીધું છે કે પોટેશિયમ ક્લોરાઇડના સાથે તેજસ્વી લીલા રંગનું શું મળે છે તો કે દ્રાવણ મળે કેવું મળે છે લીલા રંગનું દ્રાવણ મળે એટલે બેમાં અલગ અલગ રંગ જોવા મળે એનું કારણ શું તો આપણે સંકીર્ણમાં રંગ એ થિયરી જોઈ લીધી તેમાં કીધું હતું લિગેન્ડ બદલાય કે લિગેન્ડની સંખ્યા બદલાય તો પણ સંકીર્ણ છે એ જુદા જુદા રંગનું જોવા મળી શકે તો પહેલા આપણે કોપર સલ્ફેટ કીધું છે સીએસ ઓફ કોલ એનું જલીય દ્રાવણ એટલે એમાં ચાર પાણી આવું ઉમેરશું ને તો સંકીર્ણ આવું બનશે સીયુ એચ ટુ ઓ ફોર અને એસ ઓ ફોર આ સંકીર્ણ બન્યું બરાબર એટલે કોપર પ્લસના કારણે એ કેવા રંગનું છે વાદળી રંગનું સંકીર્ણ છે કોપર પ્લસ સાથે પાણીનું લિગેન્ડ તરીકે જોડાય ત્યારે હવે આની અંદર આપણે એવું કીધું છે કે શું ઉમેરવામાં આવે છે પ્રથમ આપણે કીધું છે પોટેશિયમ ક્લોરાઇડ એટલે પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે એફ ઉમેરશું તો કે એફમાં ફ્લોરાઇડ આયન ઋણ આયન છે એ એચ ટુ ઓ પાણીનાનું લિગેન્ડ તરીકે છે એનું વિસ્થાપન કરશે એટલે સી યુ એફ ફોર બરાબર એસઓ ફોર પ્રકારનું સંકીર્ણ બનશે એટલે લિગેન્ડ બદલાઈ ગયું એટલે રંગ બદલાઈ શકે એટલે એના કારણે કીધું છે કે ફ્લોરાઇડ આયન લિગેન્ડ તરીકે જોડાય છે એટલે લીલા રંગના ઉપક્ષેપ મળે કારણ કે ફ્લોરાઇડની જાગૃતતા ઓછી હોય એટલે ઉપક્ષેપ પણ થાય એટલે ઉપક્ષેપ મળે એવો શબ્દ હોય તો લીલા ઉપક્ષેપ મળે બરાબર અને જ્યારે પોટેશિયમ શું કીધું છે ક્લોરાઇડ ઉમેરી તો એચ ટુ ઓ લિગેન્ડનું વિસ્થાપન ક્લોરાઇડ આયન દ્વારા થાય છે તો સી યુ સી એલ ફોર એસઓ ફોર મળે પણ આની દ્રાવ્યતા આની સાપેક્ષે વધારે હોય એટલે એ દ્રાવણ મળે છે પણ એ દ્રાવણનો રંગ ક્લોરાઇડ આયનને કારણે કેવું કીધું છે તો કે લીલા રંગનું દ્રાવણ મળે તેજસ્વી કેવું લીલા રંગનું દ્રાવણ એટલે આમાં અવક્ષેપણ થાય છે કારણ કે ક્લોરાઇડ આયન જ્યારે હોય ત્યારે દ્રાવ્યતા ઓછી હોય એટલે અવક્ષેપણ થાય છે અને ઓલામાં દ્રાવ્યતા વધારે હોય એટલે રંગીન હોય એટલે દ્રાવણ રંગની સ્વરૂપે જોવા મળે પછી આપણે કીધું છે 9.14 આમાંથી એક નેટમાં એમસીક્યુ આ પ્રશ્ન ઉપરથી પૂછાયેલો છે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં જલીય કેલ્શિયમ ઉમેરવામાં આવે ત્યારે બનતી સંકીર્ણ સ્પીસીસ કઈ હશે અને પછી એની અંદર જ્યારે એચક્યુએસના આ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના ઉપક્ષેપ શા માટે મળતા નથી એવું આપણે કીધું છે તો કોપર સલ્ફેટનું દ્રાવણ છે કોપર સલ્ફેટ એની અંદર શું ઉમેરવાનું કીધું કેલ્શિયમ ઉમેરવું તો આપણે શું કીધું છે તો કે ક્યુ સંકીર્ણ મળશે તો કેલ્શિયમ જ્યારે સીએસઓ ફોર સાથે પ્રક્રિયા કરે ને ત્યારે સીએન માઇનસ લિગેન્ડ તરીકે જોડાશે એટલે સીયુ સીએન ફોર અને ઉપર વીજભાર કેટલો આવશે પ્લસ ટુ આવે અથવા કે ટુ એ ચાર મોલ લખી નાખો ને તો કે ટુ એવું લખી શકો કે ટુ સીયુ સીએન ફોર અને બાકીના બે કે પ્લસ એસઓ ફોર સાથે જોડાય અને કે ટુ એસઓ ફોર મળે બરાબર અને પછી એવું કીધું એચ ટુ એસ ઉમેરવામાં આવે તો એમાં અવક્ષેપણ થતું નથી હવે એચ ટુ એસમાં સલ્ફર છે તેની સાથે પ્રક્રિયા કરે તો કે દ્રાવણમાં જો કોપર પ્લસ ટુ હોય ને તેની સાથે એસ માઇનસ ટુ પ્રક્રિયા કરી સીયુ એસમાં અવક્ષેપ આપે પણ અહીંયા કોપર સલ્ફેટમાં કેલ્શિયમ ઉમેરતા સંકીર્ણ ક્ષાર પર સવર ક્ષાર મળે એટલે કોપર પ્લસ ટુ મુક્ત હોતા નથી માટે અવક્ષેપણ થશે નહીં એમ કહેવાનું શું કહેવાનું કે કોપર પ્લસ ટુ મુક્ત ન હોવાથી એચ ટુ એસ સાથે તો કે અવક્ષેપણ થઈ શકશે નહીં કારણ કે કોપર પ્લસ ટુ સવત સહસંયોજક બંધમાં જોડાયેલ છે સંકીર્ણ ક્ષાર છે સાદો ક્ષાર હોય તો સી એસ ના અવક્ષેપણ આવે પરંતુ અહીં કેલ્શિયમ ઉમેરતા સંકીર્ણ ક્ષાર મળતા કોપર પ્લસ ટુ મુક્ત નથી માટે અવક્ષેપણ થશે નહીં તે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ 9.15 આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે તો 9.15 ની અંદર આપણે ભૌમિતિક રચના આકાર સંકરણ ચુંબકીય ગુણધર્મો એ ટાઈપનો પ્રશ્ન છે
એની અંદર એવું કીધું સંયોજકતા બંધન વાદને આધારે સંપ્ય સંયોજન છે બરાબર એના બંધનની ચર્ચા કરો તો સંયોજકતા બંધન વાદને આધારે એટલે એનો આકાર સંકળણ ચુંબકીય ગુણધર્મો બરાબર આ બધી માહિતી આપવાની છે તો એમાં પેલું કીધું છે Fe CN or CN6 minus 4 આપણે આ જોઈ જ ગયા છે Fe CN6 minus 4 તો આની અંદર શું કરવાનું પહેલા તો કે Fe ક્યાં સ્વરૂપે છે પ્લસ 2 સ્વરૂપે છે રેડી અને સવર્ગાંક કેટલો કહેવાય તો કે સવર્ગાંક 6 છે અને 1 નંબર 6 લુગેન જોડાઈ ગયા તો કે આમાં બંધન કઈ રીતે થશે તો કે Fe પ્લસ 2 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ બી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય 1 2 3 4 5 અને 6 3d 4s કક્ષક ખાલી 4p ખાલી લિગેન કેવો છે પ્રબળ તો આની ફેર ગોઠવણી થાય તો ફેર ગોઠવણી થી Fe પ્લસ 2 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ ડી ના 8 6 ઇલેક્ટ્રોન પ્રથમ 3 P2g માં નીચે ગોઠવાય તો Cn માઈનસ 6 યુગમાં દાન કરે તો આખા સવર્ગ પીસીસ ની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આપણે લખશું તો કે આર્ગોન કમ્પ્લેટ ડી માં બી જી કક્ષક ખાલી છે ત્યાં બે યુગમાં ગોઠવાય એક ડી માં એસ માં ગોઠવાય અને 3 પી માં એટલે લિગેન ના યુગમાં બેડી એકેસ અને તંપી એટલે B2SP3 સંક્રમણ થશે તો આકાર આપણે કેવો કહી છે અષ્ટફલકીય આવે સવર્ગાંક 6 અહીંની ઇલેક્ટ્રોન n બરાબર 0 છે તો ચુંબકીય ચાક માત્ર 0 બોર મેગ્નેટોન થાય એટલે આ પ્રતિચુંબકીય સંકીર્ણ થશે કેવું થશે પ્રતિચુંબકી આ ધ્યાન રાખવાનું આ રીતે સમજાવવાનું છે જો એક જ આ પ્રશ્ન પૂછ્યો હોય 3 કે 4 માં તો વિગતે વર્ણન લખવાનું જે તમને PDF ફાઈલ મોકલાવી છે એમાં છે પણ એક થી વધારે હોય તો તમારે ટૂંકમાં ઇલેક્ટ્રોન રચના લખીને આધારે આમ સમજાવી દેવાનું છે રેફરન્સ બુકમાં છે એ જ પ્રમાણે પછી બીજું છે Fe F6-3 તો આમાં પણ Fe પ્લસ 2 હતો એક જગ્યાએ પ્લસ 2 છે 3 છે બરાબર અને સવર્ગાંક અહીંયા પણ કેટલો આવશે તો કે 6 છે પણ Fe પ્લસ 3 તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે આર્ગોન કમ્પ્લેટ 3 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે d માં વધે કેટલા ઇલેક્ટ્રોન 1 2 3 4 5 જ વધે 2s માંથી ને d માંથી રહે છે બરાબર 3d પછી 4s ખાલી હોય પાછળ 4p કક્ષક પણ ખાલી જોવા મળે નિર્બળ લિગેન્ડ છે એટલે ફેર ગોઠવણી થશે નહીં તો સીધી જ આપણે Fe F6-3 ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન કમ્પ્લેટ d માં ફેર ગોઠવણી નથી થતી બરાબર એટલે બી કક્ષક ખાલી નથી તો 6 ફ્લોરાઇડ લિગેન્ડ ના યુગમાં 1s માં 3p માં અને પછી બાદની જે બી કક્ષક છે એમાં બે યુગમાં ગોઠવાય આ બી કક્ષક ઓર ડી કક્ષક આ તો કુલ 6 યુગમાં 1s 3p અને 2d માં sp3d2 સંકરણ આકાર અષ્ટફલકીય બરાબર અહીં ઇલેક્ટ્રોન n બરાબર 5 છે તો ચુંબકીય ચાર્જ માત્ર ગણી તો 5.92 બોર મેગ્નેટોન આવે અને અનુચુંબકીય સંકીર્ણ થશે શું થશે અનુચુંબકીય ત્યારબાદ ત્રીજું કીધું છે ત્રીજા સંકીર્ણની અંદર એની અંદર CO C2O4 3-3 આપણે એવું કીધું કે પાણી પછીના લિગેન્ડ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં પ્રબળ લિગેન્ડ છે તો C2O પર પાણી પહેલા આવે એટલે કઈ પ્રબળ છે યાદ રાખજો બરાબર આમાં કોબાલ્ટ પ્લસ 3 છે બરાબર સવર્ગના આમાં પણ 6 થશે કારણ કે દ્વિધ્રુવીય લિગેન્ડ 3 જોડાયેલા છે બરાબર તો કોબાલ્ટ પ્લસ 3 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ થશે બી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન આવે 1 2 3 4 5 અને 6 એસ ખાલી પાછળ પી પણ ખાલી પણ પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી થાય એટલે 6 ઇલેક્ટ્રોન પ્રથમ P2g કક્ષકમાં આવી જશે તો 2d કક્ષક ખાલી છે તો હવે આખા સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો શું થશે આર્ગોન કમ્પ્લેટ d કક્ષકમાં આ 6 ઇલેક્ટ્રોન P2g માં અને લિગેન્ડના 2 યુગમાં 2d માં 1 s માં અને 3 p માં અને ક્યુ સંકરણ થશે લિટો sp3 અને સવર્ગાંક 6 ના આકાર ફિક્સ જ અષ્ટ અલંબીય અને એક ઇલેક્ટ્રોન n બરાબર 0 ચુંબકીય ચાર્જ માત્ર 0
બોહર મેગ્નેટ અને પ્રતિચુંબકીય સંકિર્ણ થશે કેવું થશે પ્રતિચુંબકીય ત્યાર બાદ CO F6 3- CO F6 3- તો આમાં કોબાલ્ટ પ્લસ 3 સ્વરૂપે છે સવર્ગાન એક ગંતીય લિગેન 6 જોડાયેલા છે સવર્ગાન 6 છે તો કોબાલ્ટ પ્લસ 3 માં B માંથી 2 ગુણ S માંથી 2 ગુણ થશે B માંથી 1 એટલે B માં 7 હોય ને કોબાલ્ટ માં તેની જગ્યાએ વૈધા કેટલા 6 હોય બરાબર અને S ખાલી E પણ ખાલી પણ નિર્બળ લિગેન છે એટલે ફેરગોળવણી ન થાય તો CO F6 - 3 ની સીધી ઇલેક્ટ્રોન રચના લખતા આ ડી કક્ષકના 6 ઇલેક્ટ્રોન નિયમ મુજબ જ ગોઠવાય છે તો લિગેન્ડના 6 ઇમો એક S માં 3 P માં અને 12 ની 2 ડી કક્ષકમાં ગોઠવાય એટલે બાહ્ય કક્ષક સંકળ થશે એ સંકળ એટલે sp3d2 અને સવર્ગાન 6 એટલે આકાર અષ્ટફલકીય અને યુનિટ ઇલેક્ટ્રોન n બરાબર 1 ઇલેક્ટ્રોન ને 4 તો ચુંબકીય ચાપ માત્ર સૂત્ર n અંડરરૂટ n ઇન્ટુ n + 2 એમાં કિંમત મૂકો એટલે 4.92 બોર મેગ્નેટો થશે અને કેવું સંકિર્ણ થાય અણુ ચુંબકીય બરાબર જેને પીડીએફ માં જે એક પાછી બધાય પ્રેક્ટિસ કરેલી હશે એને આવા પ્રશ્નો સરળતાથી આવડી જશે આ ધ્યાન રાખો પછી છે 4.9.16 અષ્ટફલકીય સ્ફટિક ચિત્રમાં ડી કક્ષકનું વિપાટન દર્શાવતી આકૃતિમાં માત્ર આકૃતિ દોરવાની છે અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકનું વિપાટન એટલે તમને આવડી જશે પછી 9.17 સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી શું છે નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો તફાવત સમજાવો એટલે 9.17 માં જોઈએ 9.16 માં ખાલી અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકના વિભાજનની આકૃતિ દોરવાની છે સ્તરમાં સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એટલે શું છે લિગેન્ડનું ડી કક્ષકનું વિભાજન કરવાની પ્રબળતાને આધારે રચેલી શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહેવાય એટલે શ્રેણી લખી નાખવાની અને પછી પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ શું તો એમાં નિર્બળ લિગેન્ડમાં શું ધ્યાન રાખવાનું નિર્બળ લિગેન્ડ કેને કહેવાય તો કે જે લિગેન્ડમાં સ્ફટિક ક્ષેત્ર ઊર્જા ડેલ્ટા ઓ નું મૂલ્ય યુગ્મિક ઊર્જા T કરતા ઓછું હોય તો એવા લિગેન્ડને નિર્બળ ક્ષેત્રમાં ધરાવતા લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે જેમાં યુગ્મિકરણ કરવાની ક્ષમતા હોય ને ઉદાહરણ તરીકે સમજાવે D4 ઇલેક્ટ્રોન રચના હોય તો નિર્બળ ક્ષેત્ર ધરાવતા લિગેન્ડને કારણે 3 ઇલેક્ટ્રોન P2G માં ને Fg માં એટલે કે યુગ્મિકરણ નહીં થાય એટલે કે P2G3 અને Eg1 ઇલેક્ટ્રોન રચના આવે પણ જો પ્રબળ ક્ષેત્રવાદ ધરાવતા લિગેન્ડ હોય તો એ કેને કહેશું તો કે જે લિગેન્ડમાં અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર ઊર્જા ડેલ્ટા ઓ નું મૂલ્ય યુગ્મિકરણ ઊર્જા T કરતા વધુ હોય તો એને પ્રબળ ક્ષેત્રવાદ ધરાવતા લિગેન્ડ કહેવાય તેમાં ડેલ્ટા ઓ નું મૂલ્ય યુગ્મિકરણ ઊર્જા T કરતા વધારે હોવાથી ચોથો ઇલેક્ટ્રોન Eg માં જવાને બદલે T2G માં યુગ્મિકરણ થાય તો ઇલેક્ટ્રોન રચના T2G4 અને Eg0 આવે નિર્બળ ક્ષેત્રવાદમાં યુગ્મિકરણ ન થાય એટલે ઉચ્ચ સ્પિન ધરાવતા સંકેત મળે જ્યારે આમાં યુગ્મિકરણ થાય તો નીચી સ્પિન ધરાવતા સંકેત મળે છે બરાબર એ રીતે આપણે પછી 9.18 સ્ફટિક ચક્ર વિઘટન સ્ફટિક ચક્ર વિપાટન ઊર્જા આવશે વિઘટનની વિપાટન ઊર્જા શું છે અને ડેલ્ટા ઓ ની માત્રા સવર સ્પીસીઝમાં ડી કક્ષકની વાસ્તવિક રચના કેવી રીતે નક્કી કરે છે તો વિપાટન ઊર્જા એટલે શું તો કે ડી કક્ષકનું વિભાજન થવાથી બે કક્ષકોની જે ઊર્જામાં તફાવત છે એને વિપાટન ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે અને એ અષ્ટફલકીય ચક્રમાં ડેલ્ટા ઓ વડે દર્શાવાય અને એનું મૂલ્ય કેના ઉપર આધાર રાખશે ધાતુ આયનના વિજભાર ઉપર અને લિગેન્ડ ઉપર આધાર રાખી શકે છે અને પછી એવું કીધું છે કે વાસ્તવિક ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે નક્કી કરી શકાય તો આ જ વસ્તુ એમાં આવશે કે જો વિપાટન ઊર્જા ડેલ્ટા ઓ લેસ ધેન પી હોય તો એ નિર્બળ ક્ષેત્રવાદ ધરાવતા લિગેન્ડ હોવાથી ડી કક્ષકનું યુગ્મિકરણ કરી શકે નહીં માટે 3 પી2જીમાં ને પીજીમાં પણ જો
રિપાટર ઊર્જા ડેલ્ટા હોય યુગ્મિક ઊર્જા p કરતાં વધુ હોય તો યુગ્મિકણ કરવાની ક્ષમતા છે તો ઇજીનો ઇલેક્ટ્રોન d2g માં ગોઠવાઈ શકે અને નીચ સ્પિન ધરાવતા સંકેત મળી શકે એ રીતે સમજાવવાનું છે પછી કારણ છે ઉદાહરણમાં આપણે અને લખાણ સંબંધીમાં આવેલા એવું કારણ 9.19 કે Cr NH3 6 + 3 અનુચુંબકીય છે અનુચુંબકીય જ્યારે Nr CN4 -2 પ્રતિચુંબકીય છે સમજાવો તો આ ઇલેક્ટ્રોન રચના ઉપરથી જ આપણે સમજાવવાનું છે કે આમાં ક્રોમિયમ +3 ઇલેક્ટ્રોન રચના હોય લિગેન્ડ પ્રબળ છે પણ આની ક્રોમિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના 3d3 થાય તો 3d3 માં 3 ઇલેક્ટ્રોન p2g માં જ હોય અને પ્રબળ હોવા છતાં eg માં ઇલેક્ટ્રોન નથી એટલે યુગ્મીકરણ થાય નહીં અને n = 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવાથી ચુંબકીય ચાર્જમાં 3.87 બોર મેગ્નેટોન થાય છે એટલે કે અનુચુંબકીય છે શું છે અનુચુંબકીય જ્યારે અન્ય અંદર જોશું તો નિકલ +2 તો એમાં 3d8 ઇલેક્ટ્રોન રચના થાય અને પ્રબળ લિગેન્ડ હોવાથી સંવર્ધન ચાર્જ એટલે સંવર્ધન ચાર્જમાં વિભાજન ઉલટું થાય બરાબર તો નીચે 2 2 4 5 6 7 અને 8 યુગ્મીકરણ થઈ જશે 1d ખાલી થાય એટલે dsp2 સંકરણ થાય અને પ્રબળ લિગેન્ડ કારણે યુગ્મીકરણ થાય એટલે યુગ્મીકરણ 0 છે ચુંબકીય ચાર્જ માત્ર 0 માટે તે પ્રતિચુંબકીય સંકેત છે કેવું છે પ્રતિ ચુંબકીય આ રીતે કારણ આપવાનું રહેશે ત્યારબાદ NaCN4 -2 છે ને રંગવીન સંકીર્ણ જોવા મળશે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે પછી કીધું છે એના જેવો જ 9.21 તેથી H2O6+2 અને એક તેથી CN6-4 બંને જુદા જુદા રંગના સંકીર્ણ છે શા માટે તો આપને ખ્યાલ છે કે લિગેન્ડ બદલાય તો સ્ફટિક ક્ષેત્ર ઊર્જા ડેલ્ટા ઓ નું મૂલ્ય કેના ઉપર લિગેન્ડ પર આધાર રાખે તો બંનેમાં લિગેન્ડ જુદા જુદા હોવાથી સ્ફટિક ક્ષેત્ર ઊર્જા ડેલ્ટા ઓ નું મૂલ્ય જુદું જુદું હોય એટલે શું છે દ્રશ્યમાન પ્રકાશમાંથી વિકિરણની આવૃત્તિ અથવા તરંગ લંબાઈ શોષિત તરંગ લંબાઈ પણ જુદી જુદી હોય છે જેના કારણે બંને સંકેતો જુદા જુદા રંગના દર્શાવે છે એટલે લિગેન્ડ છે તેના ઉપર આધાર રાખી શકે એટલે લિગેન્ડ જુદા જુદા હોવાથી ડી કક્ષકનું વિપાટન જુદું જુદું થાય એટલે સ્ફટિક ક્ષેત્ર ઊર્જાનું મૂલ્ય બદલાય જેના કારણે દ્રશ્યમાન પ્રકાશમાંથી શોષિત તરંગ લંબાઈ પણ બદલાઈ શકે છે એટલે જુદા જુદા રંગના હોઈ શકે પછી 9.22 ધાતુ કાર્બોનેટમાં બંધન સ્વભાવની ચર્ચા કરો છેલ્લો ટોપિક આપણે સિગ્મા અને પાઈ પ્રકારના બે વખતે આ પ્રશ્ન ગુજરાત બોર્ડમાં બે માર્કમાં પૂછાયેલો છે ધાતુ કાર્બોનેટમાં બંધનો સ્વભાવ સિગ્મા અને પાઈ એટલે બેઠો પ્રશ્ન છે એની ચર્ચા કરતા નથી ત્યારબાદનો પ્રશ્ન 9.23 સ્વાધ્યાય 9.23
નીચેના સંકીર્ણમાં ઓક્સિડેશન અવસ્થા ડી કક્ષકમાં બરણ અને મધ્યસ્થ ધાતુઓનો સવર્ગાંક એ આપણે કહેવાનો છે જે તમને પીડીએફ ફાઇલમાં પ્રેક્ટિસ માટે આપ્યું હતું એના જેવો જ પ્રશ્ન છે H2 CO C2 O4 3 બરાબર તો આમાં આપણે ઓક્સિડેશન અવસ્થા ડી કક્ષકમાં બરણ મધ્યસ્થ ધાતુઓનો સવર્ગાંક તો આ ઓક્સિડેશન અવસ્થા એટલે પ્રાથમિક સંયોજકતા પ્રાથમિક સંયોજકતા કેવી થશે આ પ્લસ 2 આવે માઈનસ 2 એટલે માઈનસ 6 તો આનો પ્લસ 4 થાય એટલે આની પ્રાથમિક સંયોજકતા કેટલી થશે તો કે પ્લસ 4 થાય કેટલી થશે સોરી K2 નથી K3 છે તો K3 છે એટલે આ પ્લસ 3 થાય તો I પ્લસ 3 થશે કેટલી થશે પ્લસ 3 બરાબર પછી સવર્ગાંક અથવા દ્વિતીયક સંયોજકતા કે સવર્ગાંક દ્વિધન કે લિગેન્ડ જોડાય છે 1 2 બનતો 3 કેટલા બનવાના છે 6 હવે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આવે તો કોબાલ્ટ પ્લસ 3 છે તો કોબાલ્ટ પ્લસ 3 ની ઇલેક્ટ્રોન રચના આપણે શું થશે 3d6 થાય એસ માંથી 2 ડી માંથી 1 તો ડી કક્ષકમાં ભરણ પ્રમાણે તમે જુઓ તો આ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે તો પ્રબળ લિગેન્ડ છે 1 2 3 4 5 અને 6 કોબાલ્ટ 2 ઇબી પણ પામે તો 3d2g 6 અને ઇજી 0 ઇલેક્ટ્રોન રચના થશે આ રીતે આપણે આની ઇલેક્ટ્રોન રચના લખી શકાય પછી સિસ બીજું સંકીર્ણ છે એસિસ સીઆર સીએલ2 ટીએનટ્વાઇસ અને સીએલ ભૌમિતિક સીસ હોય ટ્રાન્સ હોય એને કોઈ એને આણ્વિક ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેર પડશે નહીં એટલે સીસ હોય કે ભલે ટ્રાન્સ હોય કે ભલે તો ચાલો આમાં પ્રાથમિક સંયોજકતા ઓક્સિડેશન ગણ્યામાં -1 એટલે -2 0 -1 તો આનો પ્લસ 3 એટલે ઓક્સિડેશન આનો કેટલો આવ્યો 3 પછી સવર્ગાંક કેટલો આવશે એટલે સવર્ગાંકમાં આ એક દંતી હોય એટલે એના 2 દ્વિ દંતી એના 2 પ્લસ 2 એટલે 4 એટલે દ્વિતીયક સંયોજકતા 6 તો ક્રોમિયમ પ્લસ 3 તો ક્રોમિયમની મૂળ ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 એટલે s માંથી 1 અને d માંથી 2 એટલે 3d શું થશે 3 તો આમાં સવર્ગાંક 6 માં T2g અને Eg પ્રબળ લિગેન્ડ છે યુગ્મીકરણ થાય પણ T2g 3 ઇલેક્ટ્રોન છે એટલે ઇજી માં હોય તો T2g ની યુગ્મીકરણ થાય એટલે કે ઇજી માં નથી એટલે યુગ્મીકરણની કોઈ શક્યતા નથી એટલે T2g 3 અને Eg 0 ઇલેક્ટ્રોન રચના થશે પછી ત્રીજું સંકીર્ણ આપેલું છે આપણે NH4 એમોનિયમ COF4 તો એમોનિયમ નો ઓક્સિડેશન આ +1 હોય એટલે +2 આનો -4 એટલે આનો +2 થાય તો ઓક્સિડેશન આ તમને લખશો તો +2 થી દ્વિતીયક સંયોજકતા એટલે કે સવર્ગાંક એક દંતી લિગેન્ડ 4 જોડાયેલ એટલે 4 પછી કોબાલ્ટ +2 છે તો કોબાલ્ટ +2 ની અંદર 3d7 ઇલેક્ટ્રોન રચના થશે અને સવર્ગાંક આપણે શું કીધું છે 4 તો સવર્ગાંક 4 હોય એટલે ઇજી નીચે આવે અને T2g ક્યાં આવે ઉપર એટલે 1 2 3 4 5 6 અને 7 આ રીતે આની ઇલેક્ટ્રોન રચના થશે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર રેફરન્સ બુકમાં થોડી ભૂલ છે કારણ કે સવર્ગાંક 4 હોય એટલે ઇજી ની ઊર્જા નીચે આવે T2g ઉપર આવે એટલે આની ઇલેક્ટ્રોન રચના Eg4 આવશે અને T2g 3 નિર્બળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ થશે નહીં ત્યારબાદ ચોથો Na H2O6 અને SO4 રેડ ચાલો તટસ્થ લિગેન્ડ 0 -2 એટલે આનો +2 થાય એટલે ઓક્સિડેશન આયન કયો +2 દ્વિતીયક સંયોજકતા એટલે કે સવર્ગાંક H2O એક દંતી લિગેન્ડ એક બંધ બનાવે 6 અને સવર્ગાંક 6 તો Na+2 તો Na+2 માં S માંથી 2 વહી જાય 3d5 નિર્બળ લિગેન્ડ હોવાથી સવર્ગાંક 6 છે T2g અને Eg નિર્બળ લિગેન્ડ હોવાથી 5 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય નહીં એટલે T2g 3 અને Eg 2 ઇલેક્ટ્રોન રચના થશે આ રીતે આ પ્રશ્નની સમજૂતી આપવાની છે ત્યારબાદ 4.24 પ્રશ્ન તમારે જાતે કરવાનો છે એની અંદર નીચે આપેલા દરેક આઈયુપીએસસી નામ આપવાના પછી ઓક્સિડેશન અવસ્થાની જેમ ગયું એમ પછી એની ઇલેક્ટ્રોન રચના લખવાની એટલે આ કે રીતે 3d3 હોય તો પછી પ્રબળ નિર્બળ પ્રમાણ T2g Eg પ્રમાણે અને ત્યારબાદ અવકાશ રસાયણ એટલેનો આકાર લખવાનો અષ્ટફલકીય કે સમતલીય સમચોરક સમચતુષ્ફલક ચુંબકીય ચાક માત્ર પ્રમાણે બરાબર કેટલા યુગ્મી છે એટલે તમે જાતે કરી નાખજો બરાબર થઈ ગયા છે સેલો પ્રશ્ન
પછી દ્રાવણમાં 9.25 મો જોજો દ્રાવણમાં સંકીર્ણની સ્થાયીતાનો અર્થ શું છે અને સંકીર્ણની સ્થાયીતાનું નિયંત્રણ કરતા પરિબળો જણાવો તો સંકીર્ણની સ્થાયીતાનું પરિબળ શું આવશે તો કે ધાતુ અને લિગેન્ડ વચ્ચેના સ્થપાયેલા સંતુલન પર આધાર રાખી શકે છે અને એનું સંતુલન અચળાંક છે સ્ટેબિલિટી અચળાંક એને KS વડે દર્શાવવામાં આવે એટલે માનો કે 9.25 નો પ્રશ્ન કે એમ ધાતુ અને સાથે ચાર લિગેન્ડ જોડાય છે MCL પર સંકીર્ણ બને પણ સ્ટેબિલિટી અચળાંક KS કેમ લખાય નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આવે આનું મૂલ્ય જેટલું ઊંચું એટલું આ સંકીર્ણની સ્થિરતા કે વધારે જોવા મળશે ઉષ્માગતિકી અને રાસાયણિક સ્થિરતા અને એની અસર કરતા પરિબળમાં મધ્યસ્થ ધાતુઓનો વિજવાર ઉપર આધાર રાખે જેમ ધાતુઓનો વિજવાર વધારે હોય એમ સંકીર્ણની સ્થિરતા વધારે હોય જેમ કે CO NH3 6 પ્લસ 2 છે અને CO NH3 6 પ્લસ 3 આમાં ધાતુઓનો વિજવાર પ્લસ 2 છે આમાં ધાતુઓનો પ્લસ 3 છે બરાબર તો પ્લસ 3 હોય ને એની સ્થિરતા વધારે હોય આની ઓછી હોય અને બીજું લિગેન્ડની પ્રબળતા કે જેમ પ્રબળ લિગેન્ડ હોય એને સંકીર્ણની સ્થિરતા વધારે જોવા મળશે નિર્બળ લિગેન્ડની ઓછી હોય એટલે ઉદાહરણ તરીકે આપણે આવું લખી શકીએ કે Ni Cl ઓર -2 હોય અને Ni Cn ઓર -2 તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે આ લિગેન્ડ પ્રબળ છે તો આની સ્થિરતા વધારે આની સ્થિરતા ઓછી થઈ શકે બીજું કિલેરજન્ય એટલે કે બહુદંતી લિગેન્ડ જોડાયેલા હોય તો એ સંકીર્ણની સ્થિરતા એકદંતી લિગેન્ડ કરતાં વધારે હોય એ પણ આપણે આગળ શરૂઆતમાં આવ્યું હતું અને બહુદંતી લિગેન્ડમાં જો ચક્રીય રચના વલય રચના વધારે થતી હોય તો એની સ્થિરતા વધુ હોય જેમ કે CR સાથે EN2 Cl2 પ્લસ 1 હોય અને CR સાથે EN3 પ્લસ 3 હોય તો હાઈ બહુદંતી હાઈ બહુદંતી બે ક્લિયર છે પણ આમાં બે જ રિંગ થશે કારણ કે બે દ્વિગંધી બે જ રીતે અને આમાં ત્રણ દ્વિગંધી લિગેન્ડ છે એટલે આમાં વલય વધારે થાય તો જેમાં વલય રિંગ વધારે હોય ને એ સંકીર્ણની સ્થિરતા વધારે હોય પછી 9.24 નો એ પણ બેટી થિયરી છે ક્લિયર અસરનો અર્થ શું ઉદાહરણ આપી સમજાવો તો જે સંકીર્ણમાં ધાતુઓ સાથે ઓછામાં ઓછું એક બહુદંતી લિગેન્ડ જોડાય તો એને ક્લિયર સંયોજનો કહેવાય અને એનું ઉદાહરણ આપી દેવાનું અને એનો અસર શું થાય તો કે ક્લિયર સંકીર્ણ ક્લિયર સંયોજનો હોય તો એ સંકીર્ણની સ્થિરતા વધારે પછી 9.27 માં છેલ્લો ટોપિક ઉપરથી કીધો છે કે નીચેના અલગ અલગ ક્ષેત્રમાં સંકીર્ણ સંયોજનનો ફાળો એટલે કે ભાગ એટલે કે મહત્વ સમજાવો જેવી પ્રણાલીમાં ઔષધ રસાયણ વિશ્લેષક રસાયણ ધાતુ નિષ્કર્ષ એ આપણે બેટી થિયરી છે એના ઉપરથી સમજાવવાનું છે હવે આવે છે NCQ સ્વાધ્યાયમાં NCQ આપેલા છે તો NCQ એમાં પહેલું એવું કીધું છે કે CONH3CCl2 સંકીર્ણ દ્વારા દ્રાવણમાં કેટલા આયનો મળશે CONH3CCl2 દ્વારા દ્રાવણમાં કેટલા આયનો મળે તો આમાં શું થાય એક આ સંકીર્ણ આયન બે Cl- અને એક સંકીર્ણ આયન થાય તો કુલ આયનોની સંખ્યા 3 મળશે એટલે 9.28 માં આન્સર સી વિકલ્પ આવશે નીચેના આયનોમાંથી 9.29 ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય સૌથી વધુ હશે 9.29 માં ન્યુનું મૂલ્ય સૌથી ઊંચું મૂલ્ય ચુંબકીય ચાક માત્રા ન્યુનું કેમાં હશે તેમાં દરેક વિકલ્પમાં આપણે ગણતરી કરવી પડે જેમાં વધારે આયનિક ઇલેક્ટ્રોન હોય તેમાં ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય વધુ જોવા મળશે ત્રણ વિકલ્પો જ આપણે આપેલા છે ચાર નથી આપતા તો ત્રણ વિકલ્પમાં આમાં ક્રોમિયમ પ્લસ 3 સ્વરૂપે છે જોઈ લો આમાં એક પી પ્લસ 2 છે અને આમાં જે બે પ્લસ આની ઇલેક્ટ્રોન 3d3 થાય આની ઇલેક્ટ્રોન 3d6 થાય અને 3d10 થાય અને લિગેન્ડ નિર્બળ ફેર ગોઠવણી ન થાય એટલે આ ત્રણ કુટુંબમાં 3 યુગ્મિક હોય એમ બરાબર આમાં 6 ગોઠવો એટલે 5 માં એક એક અને 1 માં યુગ્મિક થાય એટલે યુગ્મિક 4 થઈ જાય અને આમાં યુગ્મિક 0 તો સૌથી વધુ યુગ્મિક આમાં એટલે આમાં ઊંચું જોવા મળશે Fe2O6 પછી 9.30 સૌ કે CO અને CO4 પ્લસ કોબાલ્ટ ધાતુ એનો ઓક્સિડેશન કેટલો આવે
તો આનો પ્લસ 1 હોય આ કાર્બોનિક લિગેન્ડ તટસ્થ લિગેન્ડ છે 0 હોય તો આનો માઈનસ 1 આવે એટલે આ સંખ્યામાં કોબાલ્ટ નું ઓક્સિડેશન માઈનસ 1 થશે બરાબર જનરલી ધન હોય પણ આમાં માઈનસ 1 આવશે નીચેનામાંથી કયુ સંખ્યા સૌથી વધુ સ્થાયી છે તો આપણે જોવાનું કિલેટ હોય તો સૌથી વધુ સ્થાયી પહેલામાં FeH2O6 એક દંતી લિગેન્ડ છે FeNH3O6 એક દંતી લિગેન્ડ છે FeC2O4 બહુદંતી લિગેન્ડ છે એટલે કિલેટ એટલે એની સ્થિતતા વધારે થશે એટલે સૌથી વધુ સ્થાયી રહેશે અને FeCl6 એક દંતી એટલે અહીંયા 9.32 આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે બરાબર પૂછેકમાં ગયા વખતે હતો નીટમાં પણ પૂછાય છે કે નીચેનામાંથી દ્રશ્યમાન ગાળામાં શોષાતી તરંગ લંબાઈનો સાચો ક્રમ કયો એટલે આમાં એક જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે કયું દ્રશ્યમાન પ્રકાશમાંથી વિકિરણનું શોષણ વધુ કરશે બરાબર એટલે તરંગ લંબાઈ ચાલે છે લિગેન્ડની પ્રબળતા બરાબર જેમ લિગેન્ડ વધુ પ્રબળ એમ શું થશે એ સંકીર્ણ છે એની શોષિત તરંગ લંબાઈ સૌથી વધારે હશે તો આમાં H2O સૌથી નિર્બળ લિગેન્ડ આવે NH3 કરતાં સૌથી પ્રબળ NO2 આવે બરાબર એટલે શું થશે ઓછામાં ઓછી H2O વાળામાં પછી NH3 સૌથી વધારે NO2 વાળામાં આવશે આ ધ્યાન રાખવાનું છે એટલે એ તરંગ લંબાઈ લિગેન્ડ છે એમોનિયા કરતા પ્રબળ લિગેન્ડ છે એ ધ્યાન રાખજો એના કરતા પ્રબળ તરંગ લંબાઈ શોષિત તરંગ લંબાઈ છે એ શું આવશે કેના સમપ્રમાણમાં આવશે તો કે તરંગ લંબાઈ છે લિગેન્ડની પ્રબળતાના સમપ્રમાણમાં જેમ લિગેન્ડ વધુ પ્રબળ એમ શોષિત તરંગ લંબાઈ સૌથી વધારે હોય તો આ સાથે આ ચેપ્ટર પૂરું